નગરી કા સોનાની નગરી જોવા જવાનું છે આપણે, માણી ની અંદર પણ અંદર નહીં બહાર જોવા જવાનું. તે કોઈ દી જોઈ જોશના સોનાની નગરી? એક્ચ્યુઅલી મેં ભાઈ એસી તો જોશના માટે જ બુક કરી. શું કરે જોશના? એસી ચાલુ કરી. એસી વિના તો મેડમ ને હાલતું નથી. ફેમિલી યાર ખાલી બોલ જોવા તાર જો કેવડા વાયર ગયા યાર, કેવી રીતના યાર બ્રિજ બનાવ્યો છે. બાઇક નસીબ બોલે વગર ની છે. બાઇક ફૂટલે તો કાને. અને ભાઈ શીતલબેન પેસેલા અહીંયા છે ને જોશના તો ટ્રેડિશનલ ડ્રેસ એટલે અમારો આહી સમાજ નો દીભાઈ હોય છે, પહેણું કાપડું પહેરેવા છે શીતલબેન. હેલો એવરીવન, કેમ છો? મજામાં. જય દ્વારકાથી જય માં મોગલ. નવા વ્લોગમાં તમારું બધાનું ફરીથી સ્વાગત છે ફેમિલી. અત્યારે અમે ક્યાં પહોંચ્યા છે તમે જો ભાઈ, ફેમિલી આઈનો વ્યૂ જો ભાઈ. અત્યારે આ ભાઈ ટ્રેન્ડિંગ હાલી રહ્યું છે, તમને ખબર છે ને ભાઈ. બેટ દ્વારકા આવો એટલે ભાઈ સુદર્શન સેતુ છે ને કા ભાઈ? આ સુદર્શન સેતુ અત્યારે છે ને ટ્રેન્ડિંગ હાલ રહી છે ને ભાઈ. તમને બધાને આગલો વ્લોગ જોઈશે, બધાને ખબર છે કે અમે કોણ સાથે આવ્યા છે. અમે આવ્યા છે શીતલબેન સાથે. અને ભાઈ શીતલબેન પેસેલા અહીંયા છે ને જોશના તો ટ્રેડિશનલ ડ્રેસ એટલે અમારો આહી સમાજ નો દીભાઈ હોય છે, પહેણું કાપડું પહેરેવા છે શીતલબેન ના મમ્મી ના. અને ભાઈ જોશના છે ને ફેમિલી લગભગ ફોટા પડ્યા, અઢળક ફોટા પડ્યા ને રીલ્સ બનાવી અમારા ઇન્સ્ટાગ્રામમાં આવી જાય બરોબર. એ પણ અમે ઇન્સ્ટાગ્રામમાં મૂકશું, પણ એ એડિટિંગ કરશું કે વાર લાગશે આવી જાય ફાઇનલ. એ બધી ક્રેડિટ છે અમારા શીતલબેન ને બરોબર. કાજે જોશના કેવા ફોટા પડ્યા? મતલબ પાડી દીધા. તો ભાઈ હું ભાઈ થેન્ક યુ સો મચ શીતલબેન. અને ભાઈ હવે અહીંયાથી અમે છીએ ને ભાઈ બેટ દ્વારકા દર્શન કરવા માટે જઈએ, કેમ કે અત્યારે જો ભાઈ બે તો વાગી ગયા છે ઓલરેડી. અહીં પહોંચતા પહોંચતા અમે રખડતા જો. હાલો ભાઈ દાદા ને બોલાવી ભાગીએ કા આપણે પછી. અને હું છે ને ભાઈ આ થોડુંક બ્રિજ નું રિટર્ન માં તમને હું કઈ બરોબર કે કેવી હા કેવી ગેલેરી બનાવી છે ને કેવું છે ને હું તમને રિટર્ન માં કહું. અત્યારે જો કેટલું મોર પીસ કેટલું મસ્ત દેખાય. રોજીરોટી બંધ થઈ ગઈ છે, લોકો આંદોલન પણ કર્યું હતું, પણ સરકારે સારો એવો ખર્ચો કરીને બહુ બ્રિજ બન્યો છે ને. હવા એટલી છે ને અમારો હોય છે ને એ માટે સીધા આપણે દર્શન કરો છે. એ માટે હવે છે ને કાનુડા દર્શન કરો છે, કેમ કે અહીંયા ક્યાર નામે છે ને કૃષ્ણ ને રીલ્સ ને એવું શૂટ કરવું હતું ને એ માટે તેને ખાસ રોકાણ હતું. હવે અમે સીધા સીધા જાય બેટ દ્વારકા. પુલ ની વાત કરું તો યાર વાત જાવ તો એવું સેતુ બનાવ્યું છે ને મને છે ને જ્યાર નું બન્યું ઓપનિંગ થયું ને ત્યારે મારે આવવાની બહુ ઈચ્છા હતી બરોબર. અમે ઘણા સમયથી વાત કરતા હતા અહીંયા આવવાની, અને ફાઇનલી આજે છે ને આવવાનો મોકો મળ્યો. ને ભાઈ એટલી મજા આવી ગઈ ને કે વાત જાવ તો. ભલે સરકારે ઘણો ખડો ખર્ચો કર્યો છે ને હવે તો ટૂંક સમયમાં એવું મને લાગે કે આ બ્રિજ ઉપર આવવા માટે લગભગ ટિકિટ પણ લોકો રાખી દે છે, કેમ કે અત્યારે એટલી પબ્લિક છે ને ફોટોશૂટ ને રીલ કરે ને કે વાત જાવ તો. શું કહેતા હતા? કેમ કે ભાઈ પેલા હુડકામાં હતું ને તો હુડકામાં તો 20-20 રૂપિયા માં ભર્યું, એ મજા કઈક અલગ હતી. શું કે શીતલબેન? હા એ મજા જોરદાર હતી. અમે ઘણી વાર અહીંયા હુડકામાં આવ્યા હતા, પણ એ મજા જ કે આ તો આપણે ગાડીમાં કઈ ટ્રાવેલ થાય એમ કરતા જઈએ, પણ એની તો કઈક ફિલિંગ જ અલગ હોય. પણ અત્યારે બંધ. કેમ કે હું એમાં ઘણી વાર ફેમિલી બેટ દ્વારકા આવ્યો છે, તમે બધા કેટલા કેટલા બેટ દ્વારકા હુડકામ આવે કમેન્ટ કરીને કહેજો. બસ જો હવે પહોંચવા આવ્યા છે બેટ દ્વારકા તો ત્યાં લગભગ અંદર મોબાઈલ તો લઈ જવા નહીં દે, તો હા અલાઉડ નથી, તો અંદર તો દર્શન નહીં કરાવી શકું. પણ બહાર થી જેટલું તમને દેખાડો ટ્રાય કરી પૂરેપૂરી ફેમિલી. ફેમિલી અત્યારે છે ને ભાઈ 5 વાગે મંદિર ખુલે એમ છે ને, અત્યારે ઘડેલ માં કેટલા વાગે? અત્યારે 2:24. અત્યારે 2:24 એટલે 2:30 જેવું થયું છે. તો ભાઈ 5 વાગ્યા સુધી તો અમે વેટ કરે તો બહુ મોડું થઈ જાય, કેમ કે અત્યારે જે અમારે શિવરાજપુર બીચ જવાનું છે તો મંદિર બંધ છે. તે માટે ક્યાં આપણે બેન? સોનાની નગરી કા? સોનાની નગરી જોવા જવાનું છે આપણે, માણી ની અંદર પણ અંદર નહીં બહાર જોવા જવાનું. તે કોઈ દી જોઈ જોશ ને સોનાની નગરી? મને તો ફેમિલી મેં તો આની પેલા આવ્યું નતું એટલે મને તો કઈ ખ્યાલ નહીં. મેન મંદિરે જાય ને ત્યાં દર્શન કરીને અમે આવી જતા પાડું. આ આપણે શેડ્યુલ ની ટાઈમ ની ખબર ના હોય ને ફેમિલી, એટલે 5 વાગ્યા સુધી તો અહીંયા રોકાય તો અમારું બધું વિખાઈ જાય જે અમે ટાઈમ ટેબલ કર્યું હોય. એટલે છે ને બહાર થી ભગવાન ના દર્શન કરી લઈએ ને પછી વાં કાળીયા ઠાકર ના દર્શન કરશું. એટલે અહીંયા થી લગભગ અમારે છે ને ભાઈ હવે રૂમે જાઉં, હવે રૂમે થી 4-5 વાગે અમારો નીકળવાનું છે શિવરાજપુર બીચ. એટલે તમે તારા બ્લોગ માં રહ્યો ફૂલ ધમાલ ને ફૂલ મોજ. વિડીયો લાઈક ના કરો તો લાઈક કરી દેજો બરાબર. ચેનલ માં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફેમિલી. પુતળા થઈને છે ને સોનાની દ્વારકા જોવા માટે આવ્યા હતા, સોનાની નગરી. જો ભાઈ અહીંયા પણ હશે ને યાર અહીં પણ નિરાશા જ હાથમાં આવી, કેમ કે જેમ 5 વાગે ખુલે ને અહીંયા કેટલા વાગે ખુલતું હોય ને કઈ ખબર નથી. આ ઓલા બેન તો કોક જાય. શું થયું? એ બેન માટે જ ખુલ્યું, આપણા માટે નથી ખુલ્યું. હે જો ભાઈ અહીંયા હા એટલે બસ અહીંયા બંધ કરી દે. બસ શું કરવાનું?
એટલે આમાં મને એ નથી ખબર હતી જોશ ના કે તું બાઈક છે નસીબ બોલે વગર ની છે બાઈક ફૂટલે તો કા નથી તમને એમ કહે કે તમે નસીબદાર નથી એમ હા જો દાદા કે હું દાદા કે એમ નહીં ખુલે તો કેટલા વાગે આજ હવાનું બંધ છે કેવી રીતના યાર બ્રિજ બનાવ્યો છે કેવડું મોટું મોટું છે દાદા હું કયો એ તો જોતો ખરી યાર કેવડો નટ બોલ એટલે જબરા નટ બોલ છે યાર ફેમિલી આ જબરો યાર સરકારે ખર્ચો કર્યો છે ભાઈ પૈસા વસૂલ છે જેટલા કરોડો નો ખર્ચો હું તો આ લોકો ટિકિટ રાખે ને ટિકિટ તોય આપણે બધા લોકો ને પોવાય કેમ કે યાર એક આનો રાતનો નજારો તો બધા એમ કે લાઇટિંગ શો અદભુત લાઇટિંગ શો હોય છે પણ આપણે રાતના દ્વારકા રોકાવાનું છે શક્ય હશે ને તો પાછા બેટ દ્વારકા આવશું ફેમિલી પહોંચી ગયા છે શિવરાજ પીચ અને ભાઈ જો ભાઈ ટિકિટ પર લઈ લીધી એન્ટ્રી અને જોશ ના મને બહુ કીધું મારે બીચ ઉપર જાઉં બસ ફાઇનલી પહોંચી ગયા એક્ટિવિટી બધી રાઇડ તો બંધ છે હવે શું કરશું ચાલુ કરશે હા મારા માટે તેને રાઈડું ચાલુ કરે છે મારા માટે જોશના બધું હાલતું લાગે કા એક્ટિવિટી ચાલુ છે કે નહીં તો ફેમિલી આ બે તો કઈ નું આવ્યું ને ભાઈ દરિયામાં જો પગુ બોરે ને નાય ને મોજ કરે ભાઈ આપડે પગુ બોરવા નથી તમારે નાવાની છે લેલા લેર આવે ભાગો આ બે તો બીચું નથી ને જો આ લેરું માં પગુ બોરે ને મોજ કરે ભાઈ હાલો ભાઈ આ બાજુ બહુ આવતા રહો એમને ઝાકા નહીં હો ભાઈ આ નક્ષભાઈ હોય આવી રીતે જોશના ને અને આ જોશના હું તીખી બની ગઈ કે હું બહુ મસ્ત છે મને તો ઝોમેટો ચિપ્સ લાગે ભાઈ તને ભાવે આગત નો આ તીખી આને રવાડે ખાય બોલ જો લાગી જો એમ કે પાણી પાવ બોલો હવે ખાતો ને એવું માં દીકો અત્યારે પહોંચી ગયા છે ભાઈ રૂકમણી માતાજી ના મંદિરે જો ભાઈ સામે આ રૂકમણીજી માતાજી નું મંદિર છે ને આપણે ક્યારે અહીંયા આવ્યા નતા પણ આ વખતે ફર્સ્ટ ટાઈમ આવ્યા તો શીતલબેન ને દાદા મને કે અહીંયા કે તમે ક્યારે આવ્યા મેં કીધું ને લંબી તો અહીંથી જોયા છે તમે આ કીધું એટલે આપણે દર્શન કરવા માટે આવ્યો પેલા દ્વારકા જઈએ તો બધા પેલા અહીંયા દર્શન કરીને પછી અંદર દ્વારકા જઈએ નહીં તો દ્વારકા જઈને પછી અહીંયા આવ્યા સાઈડ માં રહ્યો ભાઈ બાપ નોન સ્ટોપ આવે તને ઉડાડી દે તો પછી હું ગોતવા ક્યાં આવી તને તું અહીં રોડ ઉપર હતી હો આ વ્લોગ માં સબૂત છે હતી કે નહીં તમને બધાને બહારથી દર્શન કરાવી દીધા છે ભાઈ આ રૂક્ષ્મણી માતાજીના મંદિરના ધજન અને જો અત્યારે લાઈન છે એટલે હું દર્શન કરવા જાઉં છું પણ અંદર મોબાઈલ અલાઉડ નથી એ માટે તેને તમને બધાને તો દર્શન નહીં કરાવી શકું પણ હું દર્શન કરી આવું અમે અત્યારે પુરાઈ ગયા છે ભાઈ લિફ્ટ ની અંદર અને અમે બીજા માળે અમારો રૂમ છે અને આહિર સમાજ ની અંદર અમે રૂમ લઈ લીધું છે અને ઉપર જાય છે બધાને નાહી ધોઈને ફ્રેશ થવાનું છે કેમ કે જો બધાને મોટા જો જો આનું મોઢું જોઈ લેજો રખડી રખડી તરીકે જરાક જેટલા થઈ ગયા ને તો ઠેલા પેલા બધી લઈ લીધા છે અને હવે સીધા સીધા રૂમ ની અંદર જાય ફેમિલી તો આ મેડમ જો આ ઠેલો બેલન કેમ આમ મહિનો દે રોકાવા આવ્યું એને જેમ આમ આમ આ બેગ ને આમ શું કહે ઘેર છે બધી એવી બધી ચાલુ કરીને કેમ મહિનો દિવસ માટે અમારે રોકાવાની નહીં અમારે 211 રૂમ આવી ગયો છે ને શીતલબેન લોક અનલોક કરી નાખ્યું છે ને હવે ભાઈ અંજવારા બજવારા કરું આમાં કદાચ હા કે જોશ ના જોતો ઓ ભાઈ કે પાણીની બોટલ અમારા માટે રાખી દીધી સ્વાગત માટે અરે હું એમાં શું હોય ખબર જોશ ના એના માટે ઈમણે લાઈટ ના આવે શું કરવું પડે ખબર તને કઈ કરવું પડે તો આવે કઈક અમારો રૂમ નું છે ને આ જોઈ લો આ જોઈ લો આવ્યા ભેગો છે ને અહીંયા સડી ગયો આવો કઈક અમારો ભાઈ આજનો રૂમ છે અને એકચ્યુઅલી મેં ભાઈ એસી તો જોશના માટે જ બુક કરી શું કરે જોશના એસી ચાલુ કરી એસી વિના તો મેડમ ને હાલતું નથી તલબેન તમે જો તો ખરી ભાઈ જો 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 જોઈ લે જોઈ લે જોઈ લે જોઈ લે જો એટલે એકવી ઉપર મૂકી જ દીધું ને અમારા જોશના સ્પેશિયલ એસી વાળો અમારે તો નોન એસી હાલે અમારે બેન તો નોન એસી પણ હાલે ક્યાં પણ આ છે ને અમારા મેડમ એકચ્યુઅલી ફાવશે એસી છે તો ફાવશે નહીં કે તો ફેમિલી અમે નાહી ધોઈ લઈએ છીએ અને પછી છે ને દ્વારકા અત્યારે લગભગ જાહું મંદિર અને બધી બધી હવે આ બ્લોગમાં તમને જોવા નહીં મળે કેમ કે પછી બહુ બ્લોગ લાંબો થઈ અને તમને મજા ના આવે એવું આપણે કરવું નથી ફેમિલી બાકી જય દ્વારકાથી જય મામા નવો સાથે મળીશું નવો બ્લોગ લઈને આવું ત્યાં સુધી તમારું બધાનું ધ્યાન રાખો ફેમિલી બાય બાય.